हरिओम स्टैंडर्ड फिफ्थ सब्जेक्ट इंग्लिश वन बराबर यूनिट फोर आई एम लर्निंग इंग्लिश बराबर। तो आनी आगे भी आप पोएम आम आप पार्टी में प्रिंग प्रिंग वाली पोएम एक्शन वर्ड बराबर ए बधु सीखी गया है ने आग। तो हवे अहीं जे छे फोर ए में अपन अहीं बधा चित्र आप्या छे। शुं आप्युं छे? पिक्चर बराबर। तो हवे ए पिक्चर में बराबर ए पिक्चर जे छे एना अनुलक्षीने अहीं वाक्य छे। तो ए वाक्य में शुं छे? जेम चित्र छे ए प्रमाणे ज वाक्य छे बराबर। जे फेस्टिवल छे बधा त्यौहार अहीं होळी छे दिवाळी नवरात्रि अने एनो बर्थडे बराबर। तो ए लोको ए जे चित्र छे એના જ અનુલક્ષીને વાક્ય તો આપણે એને ગુજરાતી પણ કરીશું અને એ લખીશું કે કયા વાક્ય છે શું છે બરાબર। ચલો તો એક્ટિવિટી 4A મતલબ યુનિટ 4 એની એક્ટિવિટી ભાઈ 4A છે, ખ્યાલ આવ્યો? ચલો લુક સી ઇઝ ફાયર બરાબર। જુઓ શું? લુક એટલે જુઓ, લુક એટલે જુઓ, શું થશે? જુઓ look look say is fire એટલે સૌથી પહેલો પિક્ચર છે એનું જે દિવાળી, શું છે? દિવાળી નું બરાબર ને, કારણ કે દિવાળી માં તો મજા પડે ને બધાને। અને દિવાળી નો કેટલો તહેવાર, કેટલા દિવસ નો હોય? 5 દિવસ બરાબર। અને આપણે ત્યારે નવું વર્ષ ચાલુ થાય છે એટલે દિવાળી નો તહેવાર ને ફેસ્ટિવલ ઓફ લાઇટ, દિવાળી ના તહેવાર ને શું કહેવાય? ફેસ્ટિવલ ઓફ લાઇટ એટલે દિવસો એટલે અજવાળું, લાઇટ એટલે આપણે કહીએ છીએ ને અજવાળું એટલે ત્યાં દિવાળ દિવાઓ હોય બધા સિરીઝ લગાડ્યો એટલે એને ફેસ્ટિવલ ઓફ લાઇટ કહીએ છીએ આપણે બરાબર। ચલો લુક સે ઇઝ ફાયર બરાબર છે, ફાયર માં પી મોટો કારણ કે કેપિટલ છે ફાયર બરાબર। હું એનું ઉચ્ચાર ડાયરેક્ટ ગુજરાતી લખું છું સામે બરાબર એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ગુજરાત। ચલો લુક એટલે જોવું બરાબર, જુઓ સી ઇઝ ફાયર મતલબ તે ફાયર છે લોકો। ચલો ગુજરાતી લુક એટલે જુઓ તે ફાયર છે, કોણ છે? તે ફાયર છે બરાબર। ફાયર ગર્લ્સનું નામ છે, છોકરાનું નામ ના હોય। She is making a rangoli. એક તો ફેસ્ટિવલ ઓફ લાઇટ એટલે દિવાળીનો તહેવાર છે તો આપણે શું બધા બનાવે? રંગોળી હે ને, તો આગળ આપણે આંગણામાં શું બનાવીએ છીએ? રંગોળી। તો પાયલ પણ મેકિંગ રંગોળી બરાબર। તો સી ઇઝ મેકિંગ રંગોળી, સી ઇઝ મેકિંગ આઈએનજી, મેકિંગ એટલે બનાવી રહી છે આઈએનજી બરાબર, ચાલુ ક્રિયા, શીખી ગયા? Making a rangoli, rangoli બરાબર। તો પાયલ રંગોળી બનાવી રહી છે, પાયલ રંગોળી હાલ બનાવી રહી છે, બનાવી રહી છે બરાબર। She is making a rangoli બરાબર। તો પાયલ રંગોળી બનાવી રહી છે। હર બ્રધર ઇઝ ફ્રાઈંગ ક્રેકર્સ, ફટાકડા, શું છે? ફટાકડા। એનો ભાઈ શું કરે છે? હર બ્રધર ઇઝ ફાયરિંગ, હા હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, ફાયરિંગ કરવું એટલે ફોડવું, મેં કીધા ફાયર 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 એફઆઈઆર ફાયર એટલે અગ્નિ, ફાયરિંગ કરવું એટલે શું કરવું? ફોડવું। તો શું કરે છે? ફોડે છે ફટાકડા। તો હર બ્રધર હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડી રહ્યો છે, શું કરી રહ્યો છે? ફટાકડા, તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે ક્રેકર્સ બરાબર। તો હર બ્રધર એટલે તેનો ભાઈ ફટાકડા
ફોડી રહ્યો છે. બરાબર. ફાયરિંગ આમ તો ફાયરિંગ હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હાઉસ. એની મમ્મી ડેકોરેટિંગ ધ હાઉસ મતલબ ઘરને શણગારી રહી છે. આપણી મમ્મી બી દિવાળી આવે તે ઘરને કેવું સજાવે, સરસ મજાનું સાફ સફાઈ કરે. અઠવાડિયા 10 દિવસ પહેલા આપણને બધાને બી કામે લગાવી દે મમ્મી, બધાને કામે લગાવી દે. શું કરે બધાને, કે ચલો ભાઈ બધાએ મને મદદ કરાવો, ઘરની સાફ સફાઈ કરીએ, પછી બધું નવું બધી બહારથી ભાઈ નવું મતલબ શોપિંગ કરીને આવે તો નવી બધી વસ્તુઓ ઘરમાં લગાવીએ. હે, તો દિવાળી આપણે ઘરને કેટલું ડેકોરેશન કરીએ છીએ, લાઇટ લગાવીએ, સિરીઝો લગાવીએ, દીવા કરીએ બહાર રહે છે ને, તો એટલે દિવાળીને શું કહેવાય છે, દીવાઓ મતલબ અજવાળાનો તહેવાર છે. લાઇટ શું કહે છે, ફેસ્ટિવલ કયો તહેવાર છે, લાઇટ, લાઇટોનો તહેવાર છે. બરાબર. લાઇટ એટલે દીવાનો, જ્યારે આપણે દીવા પ્રગટાવીએ છીએ બધે. હર મધર, તેની મમ્મી, હર મધર હર મધર ઇઝ ડેકોરેટિંગ ડેકોરેટિંગ ધ હાઉસ ડેકોરેટિંગ ધ હાઉસ. તો એની મમ્મી શું કરી રહી છે, તો પાયલની મમ્મી ઘરને શણગારી રહી છે અથવા સજાવી રહી છે. શું કરી રહી છે, સજાવી રહી છે. તેની માતા ઘર શણગારી રહી છે. તેની માતા હર મધર ઘર શણગારી રહી છે. બરાબર. તેની મમ્મી ઘર શણગારી રહી છે. આપણી મમ્મી બી શણગારે છે, ખ્યાલ આવ્યો. ઇટ ઇઝ વિન્ટર. ઇટ ઇઝ વિન્ટર એટલે શિયાળો, ધ્યાન રાખજો ભાઈ. ઇટ ઇઝ વિન્ટર મતલબ આ શિયાળો છે. ઇટ ઇઝ એટલે વિન્ટર, પણ આ કૌંસમાં આપું છું, શિયાળો છે. ખ્યાલ આવી જાય કે જ્યારે દિવાળી આવે ત્યારે શિયાળાની શરૂઆત થઈ જાય છે. આપણે થઈ જાય છે શિયાળાની શરૂઆત, હા બરાબર. અને કૌંસમાં લખ્યું છે આ, બરાબર. તો આ શિયાળો છે. રાઇટિંગ સારા, હા બરાબર. જો હવે એક તો દિવાળીનું પિક્ચર છે આપણી પાસે, નેક્સ્ટ નેક્સ્ટ પિક્ચર શેનું છે, હોળી, હે ને. હોળી કોનો તહેવાર છે, રંગોનો તહેવાર. શેનો તહેવાર છે, રંગોનો. શેનો, રંગોનો. બરાબર. કલરનો. હોળી આવે ત્યારે આપણે શું કરીએ, બધા કલર લાવીએ, પાણીથી બધા રમીએ, ખ્યાલ આવ્યો. તો હોળી રંગોનો તહેવાર, જેમ દિવાળી કોનો, લાઇટનો તહેવાર છે. બરાબર. દીવાઓનો મતલબ, એમ હોળી રંગોનો તહેવાર છે. રંગો ના હોય તો આપણી જિંદગીમાં, આપણી જે લાઈફ છે એમાં ભગવાને ઓનલી બ્લેક એન્ડ વ્હાઈટ, બધું જ બ્લેક એન્ડ વ્હાઈટ મૂક્યું હોય તો કોઈ જ કલર નહીં, ના પતંગિયામાં, ના કોઈ વસ્તુમાં, ના પ્રાણી કે ના પક્ષી. એટલું ભગવાને કાળો અને સફેદ કલર મૂક્યો હોય તો બ્લેક એન્ડ વ્હાઈટ, તો કોઈ જ કલરફૂલ નહીં વસ્તુ. ફૂલ તો એ સફેદ ને લી, સફેદ ને કાળા. તો વિચારજે ના, તો તમે એટલું વિચારજે કે ભગવાને કેવી સરસ દુનિયા બનાવી છે. અલગ અલગ કલરના ફૂલો, અલગ અલગ રંગના પ્રાણીઓ, પક્ષીઓ, એના અવાજ અલગ. હા કુદે, તમે વિચારજે, કલ્પના કરી છે કેટલું અલગ અલગ બને છે. આપણે બી માણસો છીએ પણ એક જ જીવા નથી, અલગ
ફેસ બધા નાક તો એક જ છે, જે ઉધડું કોઈને બે નાક છે તો બી અલગ અલગ, કેમ બરાબર કે આપણે એકબીજાને ઓળખી શકીએ, ખ્યાલ આવ્યો? પણ પ્રાણીઓ પક્ષીઓમાં બી જુઓ બધાના અવાજ અલગ આપ્યા છે, હે ને, સાઉન્ડ ઓફ એનિમલ કે બર્ડ્સ, તો બધું અલગ અલગ. તો ભગવાને કેટલી સરસ દુનિયા બનાવી છે, રંગો એકલા કાળા, અલગ અલગ રંગના, સુગંધ અલગ છે અંદર, દરેકની સુગંધ બી અલગ છે. તો એની સુગંધી આપણે સુગી કોઈક આપણી આંખ બંધ સુગંધ આપે ખ્યાલ આવી કે ભાઈ આ ગુલાબ જ છે, કેમ? કારણ કે એની સુગંધ અલગ છે, ભલે રંગ ના જોઈએ પણ એ સુગંધી આપણે પારખી જઈએ, બરાબર? તો ભગવાને કેવી સરસ મજાની દુનિયા બનાવી છે, રંગોવાળી અલગ અલગ, પતંગિયા રંગબેરંગી, ફૂલ રંગબેરંગી, ઝાડ પાન જો બધા સરસ ફૂલ આવે, ખ્યાલ આવ્યો? તો ભગવાને કેવી સરસ, તો જે આ તહેવાર છે એ પણ રંગોનો તહેવાર છે, હોળી. કયો? હોળી, ખ્યાલ આવ્યો? ચલો એમાં બી, હા ઘણા વિદ્યાર્થી, એ બી વાત કરી દઉં, કારણ કે ઘણા વિદ્યાર્થી હોળીમાં બી બહુ જ ગંદા પાણીથી પણ ગંદા પાણી રમતા હોય, પણ એવું ના રમવું જોઈએ, કારણ કે સ્કિન પેલા પાકા કલર આવે છે કે એનાથી બી ઘણા રમતા હોય છે, એવુંથી રમવાનું નહીં, કારણ કે તમારા બધાની સ્કિન એકદમ સોફ્ટ હોય ને, કદાચ આપણે લગાવીએ તો કોકને લાગી જાય તો આંખમાં નહીં મજા, તો બી ઇન્ફેક્શન થઈ જાય, કાં તો પછી ખરાબ થઈ જાય સ્કિન. એટલે હંમેશા કલર સાદા કલરથી જ હોળીમાં પણ રમાય, બહુ તો પાણી કંકુ કે ગુલા લેવા, બરાબર? ચલો આવશે ત્યારે શાંતિથી રમજો, બરાબર? ચલો લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, બરાબર? પાયલ શું કરે છે એના ફ્રેન્ડને બધાને, હવે પાયલ દિવાળી પતી ગઈ, હવે હોળી આવી ગઈ છે પાયલના ત્યાં તો. ચલો લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, બરાબર? ચલો લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. કલર લગાવી રહી છે, રંગ શું લગાવી રહી છે? હર ફ્રેન્ડ્સ. કલરિંગ હર ફ્રેન્ડ્સ મતલબ તે એના ફ્રેન્ડને શું કરી રહી છે? રંગ લગાવી રહી છે. કોણ? પાયલ. દિવાળી ગઈ, હોળી આવી, બરાબર? તો લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ, બરાબર? તો પાયલ શું કરી રહી છે જુઓ, લુક એટલે જુઓ શું છે પાયલ. હવે આપણે બેન ફ્રેન્ડ્સમાં પછી છોકરી હોય તો પછી બેનપણી અથવા સખી લખવું પડે, એમાં ભાઈબંધ ના લખાય, બરાબર? કે મિત્ર ના લખે, મિત્ર ભાઈબંધ છોકરામાં આવે, સખી સહેલી છોકરીઓમાં આવે, ખ્યાલ આવ્યો? તો જુઓ, પાયલ તેની બહેનપણીઓને, બહેનપણી એટલે બહેન જેવી, બહેનપણી એટલે બહેન જેવી, જે આપણી બહેન હોય તો આપણે બધી વાત શેર કરીએ, સાથે રમીએ, તો એ બહેન જેવી, બહેનપણી, બહેનપણીઓને ફ્રેન્ડ્સ છે, ને શું લગાવી રહી છે? રંગ લગાવી રહી છે, કલરિંગ, રંગ લગાવી રહી છે. તો લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ, બરાબર? તો પાયલ તેની મિત્રો અથવા સખી સહેલીઓને લગાવી રહી છે રંગ, બરાબર? ચલો, પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલસો કલરિંગ હર, પાયલના ફ્રેન્ડ્સ મતલબ સખીઓ પણ તેને કલરિંગ મતલબ કલર લગાવી રહ્યા છે. પાયલના જે મિત્રો છે, એની સખી સહેલીઓ છે, પાયલને પણ રંગ લગાવી રહ્યા છે. આપણે બધા ફ્રેન્ડ સાથે હળીમળીને રમીએ કે નહીં, હે ને? હા, એકલા તો હોળી રમાય. ચલો, પાયલ્સ ફ્રેન્ડ પાયલ ફ્રેન્ડ્સ આર ઓલસો કલરિંગ હર, કલરિંગ હર, બરાબર? તો પાયલના મિત્રો પણ તેને રંગ લગાવી રહ્યા છે. તો પાયલની બહેનપણીઓ લખાશે, શું લખશે, હે ને? તો પાયલની બહેનપણીઓ, બહેનપણીઓ પણ તેને, પણ તેને રંગ લગાવી રહી છે. એટલા ને કોઈ બી તહેવાર ફંક્શન નહીં કેતા,
असली मजा सबके साथ, मतलब आपणे कई भी त्यौहार आवे तो बधा आपणा सगा वाला फ्रेंड्स मित्रों जे बधा होय એની સાથે આપણે હળીમળી મને તહેવારની ઉજવણી કરીએ છીએ. એકલા એકલા તહેવારની ઉજવણી કરાય, આપણે એકલા એકલા કલર લગાવી દે ચાલે? હા ના ચાલે ને તો પછી. એટલે આપણે બધા હંમેશા તહેવાર બધા આપણે શું કરીએ, સગા સંબંધીઓ બધા સાથે મળીને ઉજવીએ, બરાબર ને? તો તહેવાર તો એટલે જ ઉજવાય બધા સાથે મળી, બરાબર. દે આર એન્જોઈંગ હોળી, દે આર એન્જોય મતલબ તે હોળીની મજા માણી રહ્યા છે બધા. શું કરી રહ્યા છે? એન્જોય કરી રહ્યા છે, આનંદ લઈ જાય છે નો હોળી. તો દે આર એન્જોઈંગ હોળી, બરાબર. તે હોળીનો આનંદ માણી રહ્યા છે બધા ભેગા થઈને. શું કરી રહ્યા છે? હોળીનો આનંદ માણી રહ્યા છે. તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે અથવા માણી રહ્યા છે, ગમે તે લખો ચાલે. લઈ રહ્યા છે અથવા હોળીનો આનંદ માણી રહ્યા છે, મતલબ એન્જોય કરી રહ્યા છે, બરાબર. એમ લખો તો પણ ચાલે. ઓકે, તો હવે પાયલ શું? ફેસ્ટિવલ દિવાળી ગઈ, હવે હોળી પણ ગઈ, બરાબર. તો પાયલ લોકોને ખૂબ મજા કરી, બરાબર ને? લઈ રહ્યા, કારણ કે કેમ એક નથી બધા છે તો લઈ રહ્યા છે. ધ્યાન આપજો, હોન એ જોઈન્ટ લઈ રહ્યા છે, હોન એ જોઈન્ટ આવે ધ્યાન રાખજો. બરાબર, તો પાયલે હોળી પણ એન્જોય કરીને, બરાબર. જો આપણે બધાએ પણ તહેવાર ઉજવીએ છીએ, ઉજવવા જોઈએ, એવું નથી કે ના ઉજવવા જોઈએ. પણ ઘણા વિદ્યાર્થીઓ બહુ જ ફટાકડા ફોડતા હોય દિવાળીમાં. ખરેખર હું તો કહું ને, ફટાકડા ફોડવા જ ના જોઈએ. ત્રીજો પોઈન્ટ છે, હું લઉં છું, બરાબર. પણ એક તમને જસ્ટ હાલ તહેવારની વાત આવી છે એટલે ધ્યાન દોરી દઉં છું. આપણે બધા હમણાં જો નવો હમણાં તહેવાર આવશે, કયો? પતંગ, ઉત્તરાયણ, કાઈટ ફેસ્ટિવલ. પણ એમાં તમને એટલું ખાલી ખબર છે કે કેટલા પક્ષીઓનો જીવ જતો રહે છે, ઘણા કપાઈ જાય છે, ઘણી પછી દોરીઓ લટકતી એમાં લટકતા તડફડી મરી જતા હોય છે. આપણે ફટાકડા ફોડીએ છીએ રાત્રે, ઉત્તરાયણમાં ફોડીએ, દિવાળીમાં, હવે તો બધા તહેવારમાં બધા ફોડે છે, બરાબર. એનાથી રાત્રે જે પક્ષીઓને બધા ઝાડમાં સૂતા હોય ને એ બધા ઉડી જાય, કારણ કે આખો દિવસ પક્ષીઓ ચારો ચણવા જાય, રાત્રે આવે ત્યારે એ પોતાના માળમાં પોતાના બચ્ચા સાથે બધા બેઠા હોય. અને અમુક લોકો તો એટલા જોરથી ફટાકડા ફોડે ને કે આપણું ધમ ધમ માથું થવા લાગે. એટલે અને હું તો એક જ વસ્તુ કહું કે ફટાકડા ફોડવા જ ના જોઈએ આપણે, કેમ? કારણ કે એનાથી તો કેટલું એર પોલ્યુશન થાય છે બહાર, ધુમાડો, તો બે આપણે બી એટલું શ્વાસમાં જાય તો આપણને બી પ્રોબ્લેમ, ઘણા નાના છોકરાઓ હોય છે એમને બી જતું હોય, બધા માટે ધુમાડો હાનિકારક છે, બરાબર. એટલે ફટાકડા ફોડાય જ નહીં. ઘણા વિદ્યાર્થીઓ ફોડતા હોય છે, હું બધાને ના પાડું. હું જે ક્લાસમાં જઉં ને, જો અત્યારે શેની અત્યારે ફેસ્ટિવલ એટલે તહેવારોની વાત છે એટલે હું તમને ધ્યાન દોરી દઉં છું, બરાબર, કે ફટાકડા ફોડાય જ નહીં. મને તો એવું લાગે ફટાકડો ફૂટે ને તો પૈસા ફૂટે, વ્યવહાર જ છે ને, અંદરથી કાગડિયા જ નીકળે. એવું થાય કે પૈસા બોલો ફટાકડો ફૂટે ને પપ્પાના પૈસા ફૂટે, અંદરથી પપ્પાનું બંડલ ફૂટ્યો ને એવું લાગે પૈસા. રિયલમાં કેમ સાચી જ વસ્તુ છે ને, એક મીઠાઈઓ આ તમે એન્જોય કરો, પણ એવું કહો કે આપણાથી કે બીજાને તકલીફ ના થાય. અને પેલા મૂંગા જીવ હોય, નાના બાળકો હોય, પછી ઓલ્ડ જે પેરેન્ટ્સ હોય દાદા બધા, એમને બી અમુકને દવા તો સૂઈ ના શકતા. એટલે ફટાકડા તો મહેરબાની કરીને ના ફોડવા, જેમાં દિવાળી તો કેટલા અમુક લોકો ફોડતા, બધું આપણું કરોલી જાય એવા ફોડતા હોય છે. એટલે કહે હું તમને બી ધ્યાન દોરું છું, ઓય સાંભળ જાય, કે મહેરબાની કરીને દિવાળીમાં બધું તમે ખાઓ પીવો પહેરો ઓઢો હરવા જાઓ ફરવા જાઓ, પણ બને ત્યાંથી ફટાકડા ના ફોડ. આપણને એવું થવું છે બંડલ ફૂટ, ફટાકડો ફૂટે પપ્પાને બંડલ ફૂટ્યું, ખ્યાલ આવ્યો? ચલો ત્રીજો પોઈન્ટ, એટલે હું તો એવું જ કહું. એટલે એ ગ્રુપ ઉપર ફટાકડું ગમે, આ તો ખાલી જસ્ટ તમારે મજા કરું છું. પણ કહેવાનો મતલબ કે બીજાને પરેશાની થાય છે ફટાકડાથી. એક તો સૌથી મોટો ફરક ક્યાં? હવા અશુદ્ધ થઈ જાય છે, એર પોલ્યુશન થાય છે, બરાબર. ત્રીજો પોઈન્ટ, ચલો બરાબર. અને છેલ્લું લખી દેજો, બાકી રહી ગયું છે લખાવી દઉં છું. ઇટ ઇઝ સમર,
જે નીચે ફાઇલ માં ઇટ ઇઝ સમર બરાબર ઇટ ઇઝ S U double M E R સમર મતલબ આ ઉનાળો છે કે એ વાક્ય નીચે લખી લેજો અને આગળના પોઈન્ટ માં બરાબર આ ઉનાળો છે ઓકે હવે નીચે ત્રીજો પોઈન્ટ પંડરા ત્રીજો પોઈન્ટ ચલો હવે છે નવરાત્રી શું છે નવરાત્રી નવરાત્રી માં તો 9 દિવસ નો લાંબો જાતો તહેવાર છે ને નવરાત્રી 9 દિવસ નો સૌથી મોટો લાંબો ચાલતો તહેવાર 9 દિવસ બરાબર ચલો નવરાત્રી વિશે બરાબર ફટ ચલો લુક ફાઇલ ઇઝ હેપી લુક ફાઇલ ઇઝ હેપી ફાઇલ કેમ ખુશ છે ભાઈ હવે તો સેનો તહેવાર આવ્યો છોકરીઓને બધાને આપણને મજા આવે ને ગરબા ગાવાની નવરાત્રીમાં છોકરીઓ બધા ચણિયા ચોરી પહેરીને ગરબા ગાવા જાય ને હા ચલો પાયલ શું છે ખુશ છે કેમ કારણ કે હવે શું ચાલુ છે ગરબા ચલો જુઓ પાયલ ખુશ છે જુઓ પાયલ ખુશ છે પણ કેમ ખુશ છે કારણ કે નવી નવી ચણિયા ચોરી આવી છે પાયલ માટે એટલે હા સીઝ પરફોર્મિંગ ગરબા ચલો સીઝ પરફોર્મિંગ બરાબર સીઝ પરફોર્મિંગ પરફોર્મિંગ ગરબા ડાન્સ ગરબા ડાન્સ ગરબા ડાન્સ એટલે જે આપણે છોકરીઓ ગરબા ગાય છે તે કયું ગરબા ગાય છે તે બરાબર બરાબર તો શું કરે છે તે ગરબા કરી રહી છે પરફોર્મ કરવું એટલે નૃત્ય કરવું ચાલુ શું કરવું નૃત્ય જે પરફોર્મ આપવું એટલે ત્યાં ચાલુ બરાબર તો હવે પરફોર્મ કરી રહી છે શું કરી રહી છે પરફોર્મ કરવું એટલે આપણે નહીં ગરબા જે ચાલુ આમ પરફોર્મિંગ આપણે નહીં કહેતા ચલો તમે આજે કંઈ પાર્ટિસિપેટ કર્યું છે કારણ કે ગરબાનો પ્રોગ્રામ હોય કાં તો પછી કોઈ તમે એક્ટિવિટીમાં કંઈ ભાગ લીધો હોય તો કંઈક બન્યા હોય નહીં આપણી સ્કૂલમાં બી ઘણા ફેન્સી ડ્રેસ બધું થઈ ગયું છે ઘણા આગળ બધા એને તમે જે બોલો છો તો એને પરફોર્મ કહેવાય શું કહેવાય પરફોર્મ મતલબ તમે લાઈવ જે બતાવો છો તે બરાબર તે ગરબા કરી રહી છે શું કરી રહી છે તે ગરબા કરી રહી છે બરાબર સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ ચલો કિંજલ ઇઝ સિંગર કિંજલ કિંજલ ગરબા ગાય છે શું ગાય છે ગરબા કિંજલ ઇઝ અ સિંગર સિંગર એટલે ગાયક શું થાય સિંગર એટલે ગાયક થાય બરાબર શું થાય જે ગાયક ગાય ને એને ગાયક કહેવાય શું કહેવાય ગાયક તો કિંજલ એક ગાયિકા છે કિંજલ શું છે એક ગાયિકા તો કિંજલ એક ગાયિકા છે મતલબ સિંગર છે અને છોકરો હોય તો ગાયક છે થાય ને ચલો સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ ગરબા ગરબા સોંગ એટલે આપણે જે માતાજીના ગરબા ગઈએ ને પછી માતાજીના ગરબામાં કઈ ભાઈ ફીણનું સોંગ ના ગવાય એમાં પછી આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ શક્તિની આરાધના કરીએ છીએ 9 દિવસ પછી એમાં કઈ પછી ફીણનું ગીત કેવું ના ગવાય પછી બરાબર એમાં ભક્તિ હોય શું હોય હા તો સી સિંગિંગ ગરબા બરાબર તે ગરબાના ગીતો ગાઈ રહી છે તે શું ગાઈ રહી છે તે ગરબાના ગીતો ગાઈ રહી છે ગરબાના ગીતો ગાઈ રહી છે
છે બરાબર પાયલ્સ ફ્રેન્ડ તો પાયલના મિત્રો પાયલ્સ ફ્રેન્ડ્સ પાયલના મિત્રો આર ઓલસો પાયલના મિત્રો પણ ગરબા ગાઈ રહ્યા છે પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલસો એન્જોયિંગ ધ ગરબા એન્જોયિંગ ધ ગરબા પાયલના મિત્રો પણ ગરબા એન્જોય કરી રહ્યા છે મજા કરી રહ્યા છે બરાબર ગરબાનો આનંદ લઈ રહી છે બરાબર ગરબાનો આનંદ લઈ રહી છે બરાબર ચલો ઇટ ઇઝ મોનસૂન બરાબર શું કે છે ઇટ ઇઝ મોનસૂન મોનસૂન એટલે ચોમાસું ઇટ ઇઝ મોનસૂન 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 એટલે ચોમાસું શું થાય મોનસૂન એટલે ચોમાસું એને રેની સીઝન પણ કહીએ છીએ બરાબર શું કહેવાય મોનસૂન એટલે ચોમાસું અને રેની સીઝન તો પણ ચોમાસું થાય આ ચોમાસું છે કારણ કે તમને ખ્યાલ આવે ઘણી વાર આપણે ગરબા ગાતા ને તો વરસાદ પણ આવી જાય શું આવી જાય વરસાદ લાસ્ટ ખ્યાલ આવ્યો કે ભાઈ ઇટ ઇઝ મોનસૂન મતલબ ત્યારે ગરમીમાં આપણે ગરબા ને એવું ગાતા હોય ત્યારે શું વરસાદ આવી જાય છે બરાબર તો એ વખતે ચોમાસાની શરૂઆત થઈ જ જાય છે શું થઈ જાય ચોમાસાની શરૂઆત પાયલે કેટલા તહેવાર ઉજવ્યા ફેસ્ટિવલ ઓફ લાઇટ કલર્સ ઓફ હોળી બરાબર બીજું નવરાત્રી નંબર થ્રી બર્થડે પાયલનો પાયલનો બર્થડે ધ લાસ્ટ ટુડે ઇઝ પાયલ્સ બર્થડે ટુડે ઇઝ પાયલ્સ પાયલ્સ બર્થડે આજે પાયલનો જન્મદિવસ છે શું છે પાયલનો આજે પાયલનો જન્મદિવસ છે જન્મદિન અથવા જન્મદિવસ શું કહીએ છીએ જન્મદિવસ છે ઓકે લુક સી ઇઝ હેપી લુક સેઝ HAPPY HAPPY એટલે ખુશ
है ને, આમ તો હેપી એટલે સુખી પણ થાય, ખુશ પણ થાય. આપણે ખુશ ક્યારે હોય? કે સુખી હોય તે ખુશ. આઈ એમ વેરી હેપી, હે ને? તો હું ખુશ છું. કેમ? કારણ કે મારે કોઈ ટેન્શન નથી. મતલબ હેપી, તમે ખુશ છો. એન્જોય ક્યારે કરીએ? આપણે એકદમ મજામાં હોય તો ચલો આજે ફરવા જઈએ. એન્જોય. બરાબર. સેઝ હેપી. તો જુઓ, તે લુક સીઝ હેપી. જુઓ, તે ખુશ છે. બધાનો બર્થડે આવે ત્યાં તો બધા ખુશ થઈ જાય ને. નવા કપડાં મળે, મીઠાઈ મળે, કેક મળે, ફરવા જવા મળે, ગિફ્ટ્સ ફ્રેન્ડ બી આપે, મમ્મી પપ્પા આપે, આપણા જે રિલેટિવ એ બી આપે. મજા આવી જાય ને બર્થડે દિવસે તો. હા, બધાએ મજા કરવી જોઈએ બેટા. એવું નહીં ભણવાનું, ભણો. પણ મેં તમને પહેલાં પણ કહ્યું, ટાઈમ ટેબલ બનાવી દેવાનું. રમવાનું, ટીવી જોવાનું, બધાનું એક ટાઈમ ટેબલ ફિક્સ હું તમને પછી કહી દઉં છું. બરાબર. તો જુઓ, તે ખુશ છે. She is enjoying herself. She is enjoying એટલે હાલ જે મજા કરી રહી છે. હરસેલ્ફ મતલબ પોતે જાતે મજા કરી. આજે મારો બર્થડે છે તો હું ખુશ છું. એટલે હું પોતે એટલી ખુશ છું કે એ જાતે પોતે આનંદ કરી રહી છે. શેના માટે? એનો પોતાનો બર્થડે છે આજે. એન્જોઈંગ હરસેલ્ફ. ઓકે. તો એ શું કરી રહી છે? મજા કરી રહી છે. તે પોતે આનંદ કરી રહી છે, આનંદ લઈ રહી છે, મજા કરી રહી છે. બરાબર. પોતે હરસેલ્ફ એટલે પોતે. શું થાય? પોતે જાતે. આનું થાય પોતે. પોતે મતલબ મજા કરી રહી છે પોતે જાતે, હે ને? આપણો બર્થડે આપણે જ મજા કરીએ. શું સૌથી વધારે આનંદ આપણને જોઈએ ને? બીજા કોને? હા, બધાને આનંદ હોય પણ સૌથી વધારે આનંદ આપણને હોય. તે પોતે આનંદ લઈ રહી છે. તે પોતે આનંદ લઈ રહી છે. બરાબર. જો આજે પાયલે ખૂબ મજા કરી છે, બરાબર, એમ આપણે પણ મજા કરી એવું સમજવાનું. શું? આપણે પણ મજા કરી એવું સમજી લેવાનું. બરાબર. કારણ કે તમારું બર્થડે તો તમને મજા આવે. દિવાળી દાદા બી તમે એન્જોય કરો છો, હોળી આવે ત્યારે બી એન્જોય કરો છો. બરાબર. તહેવાર આવે એટલે મજા જ હોય. બરાબર. ચલો આજે આપણે લેસન આપણી જે છે, પિક્ચર સાથે જે ડાયલોગ બધું છે, વાક્યરચના છે, આજે તમે ગુજરાતી પણ મેં તમને કરાવી દીધો છે. બરાબર. લખી દેજો, વાંચજો, કારણ કે મારી પ્રશ્ન કંઈક પૂછાય તો. બરાબર. એટલે તૈયારી કરી દેજો. બરો. હરિ ઓમ. બાય બાય.